ગોધરા સબ જેલમાં માતા સાથે રહેતા બાળકને અભ્યાસ માટે બહાર મોકલાયો માતા સાથે જેલમાં ઉછરેલા બાળકને સાડા ચાર વર્ષ બાદ જેલ બહાર આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલાયું હત્યાના ગુનામાં જેલમાં બંધ એક માતા પોતાના એક માસના બાળકને પણ સાડા ચાર વર્ષ અગાઉ જેલમાં લઈ આવી હતી અને આ બાળકનો પણ જેલમાં જ ઉછેર થયો હતો ગોધરા સબ જેલના અધિક્ષક આરમી મકવાણાએ પંચમહાલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કલેક્ટર આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરા જેલ પ્રશાસને માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ બાળકને સરકાર તરફથી જે પૌષ્ટિક આહાર આપવામાં છે નાસ્તો આપે છે અને છેલ્લા ત્રણ દિવસથી રોજ અગિયાર વાગ્યા પછી આ બાળક સ્કૂલમાં આંગણવાડીમાં લઈ જાય છે જ્યાં બાળક સારી રીતે ભણે છે અમે એમની એની માતાને આશ્વાસન આપ્યું અને હિંમત આપી પછી એ બાળકને અમે અમારી સાથે લાવ્યા તો જેવું આંગણવાડીમાં બાળક એન્ટર થયું તો તરત જ એનો બધો ડર બધો દૂર થઈ ગયો અને બધા બીજા બાળકો સાથે તે હળીમળીને રમવા લાગ્યું મહેસાણામાં ઊંજા ધજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે છ હજાર થી વધુ ધજા શિખર પર ચડી અત્યાર સુધી ચાર લાખ ભક્તોએ દર્શન કર્યા આજે ઊંજામાં સવારથી ભક્તોનું ઘોડાપોર ઉમટી રહ્યું છે અત્યાર સુધી ચાર લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે આજે ઊંજામાં સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઊંઝા ધજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે છ હજાર થી પણ વધુ ધજા શિખર પર ચડ્યું છે ધજા મહોત્સવનો ચોથો દિવસ છે ત્યારે ચાર લાખ કરતા વધુ જે ભક્તો હોય છે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે તેમજ છ હજાર જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન બાર હજાર કરતાં વધુ જે ધજાઓ હોય છે તે મા ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડવામાં આવશે ત્યારે આજે ચોથો દિવસ છે ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે મા ઉમિયા બનાવી ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે મા ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને

છસો નવ્વાણું ધ્વજાઓ ચડી હતી ત્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો જ્યારે મોહનથાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું હતું અઢારમી સુધી ચાલનારા મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધોરી રહે તેવું લોકો માને છે જેના કારણે પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સોળ ઉપરાંત મોહનથાળના પ્રસાદ વિતરણ માટેના સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે અંબાજી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ચીક્કીના પ્રસાદનું વેચાણ નહેમત હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર બે સ્ટોલ જ કરવામાં આવ્યા છે મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે ચીક્કીના વેચાણ કેન્દ્ર પર ગણ્યા ગાંઠિયા યાત્રિકો ચીક્કીના પ્રસાદ લેતા નજરે પડ્યા હતા એસી થી પંચ્યાસી ટકા મોહનથાળના કેન્દ્ર ધમધમી રહ્યા છે એકસો વીસ પેકેટ લીધેલા છે અમે દરેક ગામની અંદર અમે બધાને આપીએ છીએ બધા મંગાવે છે એટલે બધાને માટે લઈ જઈએ છીએ ચીકીનો પ્રસાદ તો ઓછો મંગાવે છે વધારે પડતો મોહન થાળનો પ્રસાદ મંગાવે છે મેં છ પેકેટ લીધા છે ચીક્કીના ચીકી પ્રસારીના છ પેકેટ લીધા છે મોહન થાળના પણ છ પેકેટ લીધા છે તો કાઉન્ટર અલગ હતું ને એટલે લોકોનો અહીંયા ભીડ ઓછી છે બાકી જો કાઉન્ટર જોડે જોડે હોત ને તો સરખી માત્રામાં વેચા તમે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરા કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવેલા બંદોબસ્તની સમીક્ષા કરી તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ગુજરાત રાજ્યની અંદરથી બહારથી અંદર ચાલતા દર્શને આવી રહ્યા છે ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદરી પૂનમનો મેળો જેવી પૂરો થાય માં માને પ્રાર્થના છે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં અવિરતપણે ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે ત્યારે પદયાત્રીઓ માટે મોબાઈલ ચાર્જિંગની સુવિધા માટે એક વિશેષ કેમ્પનું આયોજન યુવાનો દ્વારા કરાયું છે ધાનેરાના હરિમિત્ર મંડળ દ્વારા પાલનપુર અંબાજી રોડ પર ચલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ છેલ્લા આઠ વર્ષથી ચલાવવામાં આવ્યો છે આ કેમ્પમાં પચીસ કંપનીઓની અલગ અલગ પિન ધરાવતા ચાર્જરો લગાવવામાં આવ્યા છે આ ચાર્જરોની ચોવીસ કલાક ભક્તો પોતાના મોબાઈલ ચાર્જ કરી શકે છે

ચાર્જરો આવ્યા છે અલગ અલગ પિનના જેથી ચાલતા માણસો ત્યાં ચાર્જિંગ કરી શકે છે એ ચાર્જિંગની સાથે સાથે અમે લોકો ગરમા ગરમ પોહા પણ આપીએ છીએ એના અંદર અલગ અલગ જાતના ડ્રાય ફ્રૂટ નાખવામાં આવે છે તાકી માણસોને ચાલવામાં તકલીફ ન પડે સાથે સાથે અમે લોકો ચૂરમાના શુદ્ધ ઘીના બનેલા લાડુ પણ આપીએ છીએ અમને ખાસ કરીને જ્યારે અમે ચાલતા જતા હતા અંબાજી ત્યારે અમે જોયું કે આખા રસ્તામાં મોબાઈલ જ્યારે ડેડ બેટરી થઈ જાય ત્યારે મોબાઈલ ચાર્જિંગ કરવાની બહુ તકલીફ પડે છે એટલે અમે અહીંયા આ રીતનું આયોજન કર્યું છે કે જેથી જે માણસો પદયાત્રીઓ મા અંબાના ભક્તો આવે છે તો એમને મોબાઈલ ચાર્જિંગની સાથે આરામ પણ મળી રહે કે ચાર્જિંગની સુવિધા એના અંદર પચીસ જેટલા અલગ અલગ ચાર્જર જે દરેક મોબાઈલ જે પોતાની રીતે અલગ અલગ લઈને આવતા હોય છે દરેક માટે મોબાઈલ સરસ રીતે પ્રોવાઈડ થઈ જાય અને દરેકને ચાર્જિંગ પ્રોવાઈડ થાય એ માટે સંપૂર્ણ પ્રયાસ કરીએ છીએ અને આજ સુધી છેલ્લા આઠ વર્ષની અંદર એક સરસ સરાહનીય પ્રયાસ રહ્યો છે અમારો કે એક પણ મોબાઈલ કોઈ ખોટી રીતે ગુમ પણ નથી થયો અને સંપૂર્ણ સેફ્ટી સાથે અમે કામ કરીએ છીએ નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ એકસો હાલ નર્મદા ડેમની સપાટી એકસો ચાર મીટરે પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં નર્મદા ડેમની મહત્તમ સપાટીમાં માત્ર હવે એક પોઈન્ટ ચોસઠ મીટર જ બાકી છે ફરી નર્મદાના પાંચ પંદર જેટલા દરવાજા અઢી મીટર જેટલા ખોલાશે તો વડોદરા ભરૂચ નર્મદાના બેતાળીસ ગામોને એલર્ટ કરાયા છે ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે ઉપરવાસમાંથી ત્રણ લાખ સિત્યોતેર હજાર ચારસો છ ક્યુસેક આવક નોંધાઈ છે નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ છતાળીસ હજાર ચારસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આણંદના બોરસદમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ સતત વરસાદથી ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે રાત્રે મેઘરાજાની રાત્રેના બોરસદમાં મેઘસવારી આવી ચડી લાંબા વિરામ બાદ બોરસદમાં પણ વરસાદનો નોંધાવો છે ઠંડા પવન સાથે વરસાદી વાતાવરણ જામ્યું હતું

આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે ચાર ઇંચ વરસાદ થાય થાય રાજકોટ ભાવનગર અમરેલી વિસ્તારમાં મરણાંચ વરસાદ થાય અને જે હાથીઓ બેસે તારીખે છવ્વીસ નવે હાથીઓ બેસે છે અને હાથીઓ જે સાત તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજી સાથે વરસાદ થશે જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે એટલે શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પૂર્વ અનુમાન છે કોઈ પણ ખેડૂતની ચિંતા ચિંતા જો અત્યારે જે ચોમાસું પાક પાણી બગડશે અને ખેડૂત સાચવું જો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂર્વ અનુમાન છે જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે એટલે હજી વીસ તારીખ ની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે પણ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ થઈ અને નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે જે ટૂંકા ગાળાની મગફળી હોય સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ